જિલ્લામાં ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું। પાછોતરા વરસાદને કારણે જિલ્લામાં અસંખ્ય ખેડૂતોના ખેતરોમાં તૈયાર પાક પલળી જતા ખેડૂતોએ રાતાપાણી રોવાનો વારો આવ્યો। રાજ્ય સરકારે 20 જિલ્લા પાક માટે પાક નુકસાન અંગે સહાય જાહેર કરી, જેમાં વલસાડનો સમાવેશ નથી થતો। વલસાડમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। આ વખતે વલસાડ જિલ્લામાં 75,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર થયું હતું। જો કે પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મબલક પાક ઉતરવાની અપેક્ષા રાખી રહ્યા હતા, પણ ડાંગરનો પાક ખેતરોમાં તૈયાર થઈ અને કાપણીની સિઝન હતી અને એ સમયે જ્યારે સતત 10 દિવસ સુધી જે ભારે વરસાદ થયો તેના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે। અત્યાર સુધીમાં જિલ્લામાં 2023 હેક્ટરમાં સર્વે કરવામાં આવ્યો, જે અંતર્ગત 1060 હેક્ટર વિસ્તારમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું। જિલ્લાના 174 ગામોને ખેતીના પાકને નુકસાન થયું છે, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે પૂરો કરી આ અંગે સરકારને રજૂઆત કરવામાં આવશે। ડાંગરમાં જે નુકસાની ખેડૂતને થયેલી છે તેમાં મુખ્યત્વે આદિવાસી લોકોને ખૂબ નુકસાન થયેલું છે, તો એમને ખૂબ સારું વળતર મળે એ માટેની આજે પ્રમુખ સ્થાનેથી ઠરાવ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારને વિનંતી કરતો, છેલ્લા અઠવાડિયામાં ઘણો વરસાદ પણ થયો, એને લીધે આપણને જે ધરમપુર, કપરાડા, ઉમરગાંવ, બાપી, પારડી અને મહદઅંશે વલસાડ તાલુકામાં પણ નુકસાન જોવા મળ્યું છે। એ બાબતે આપણે આખા વલસાડ જિલ્લામાં 16 ટીમો મારફતે સર્વે કરાવ્યો છે, એમાં ધરમપુર અને કપરાડામાં વધારેમાં વધારે નુકસાન જોવા મળ્યું છે અને હાલમાં પણ સર્વે ચાલુ છે અને નાનામાં નાના ખેડૂતનું જે પણ નુકસાન હશે તેનો આપણે સર્વે કરાવીશું અને સરકારશ્રીમાં એનો રિપોર્ટ માન્ય જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરશ્રી મારફત મોકલીશું। કમોસમી વરસાદ બાદ ખેડૂતોને પાક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભારે વરસાદ બાદ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાનને લઈ પેકેટ તો જાહેર કરી દીધું છે। કૃષિમંત્રી દ્વારા ઓગસ્ટ માસમાં પડેલા ભારે વરસાદ બાદ પાક નુકસાનના સર્વે પછી 1419.62 કરોડનું પેકેજ જાહેર કરાયું, ત્યારે દિવાળી પહેલા સહાય પેકેજ જાહેર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। નવરાત્રી બાદ પડેલા વરસાદને લઈ નુકસાન અંગે સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે। ખરેખર અતિવૃષ્ટિના કારણે જે સરકારે ખેડૂતોને સહાય પેકેજ જાહેર કર્યું છે તે બહુ આવકાર્ય છે અને સરકારને અમે એટલી વિનંતી કરી છે, કદાચ જાણતા અજાણતા કોઈ ખેડૂત રહી ગયો હોય, અધિકારી આવ્યા હશે અને ખેડૂતોને ખબર ન રહી ગયો હોય સર્વે કર્યા વગરનો, તો એને પણ આનો આમાં સમાવેશ કરે તો સરકારની બહુ અભિનંદન। પણ ખરેખર જે સરકારે આ પેકેજ જાહેર કર્યું એ એક ખેડૂત માટે બહુ લાભદાયક છે, કારણ કે ખેડૂતના સુવાસમાં સુવાસ ભર્યો હોય, નકર ખેડૂત માટે બીજો કોઈ ઈલાજ નહોતો। અત્યારે પણ હમણાં 10 દિવસમાં થયેલા નવરાત્રી પછી જે વરસાદ થયેલો હોય તો એને પણ અમારી એવી માગણી છે એને પણ આ પેકેજમાં સામેલ કરી લઈએ, તો કોઈ ખેડૂત અત્યારે આગળની નુકસાની અને પાછોતરી નુકસાની એમાંથી બાકાત ન રહી જાય। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। રાજ્ય સરકારે ખેડૂતોની દિવાળી સુધારી છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। સરકારે ખેડૂતો માટે 1,419 કરોડનું પેકેજ જાહેર કર્યું છે, જેનો રાજ્યના 20 જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતોને લાભ મળશે। 8.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોને સહાય ચૂકવાશે। ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ 2024માં રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા ખેતપાકના નુકસાન માટે 1419.62 કરોડના વિશાળ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ પેકેજ રાજ્યના 20 જિલ્લાઓને 136 તાલુકાના 6812 ગામોમાં વસતા 7 લાખથી વધુ ખેડૂતોને આર્થિક રાહત પૂરી પાડશે। SDRF સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ દ્વારા નક્કી કરાયેલા ધોરણો સાથે રાજ્યના ભંડોળમાંથી વધારાની રકમ આપવામાં આવશે। આ પેકેજમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ, છોટાઉદેપુર જેવા 20 જિલ્લાઓમાં 6812 ગામોને સમાવેશ કરવામાં આવ્યા છે। પિયત અને બિનપિયત પાકો ઉપરાંત બાગાયત પાકો ધરાવતા ખેડૂતોને પણ આ પેકેજ અંતર્ગત સહાય મળવાપાત્ર છે। બિનપિયત પાક ધરાવનાર ખેડૂતોને 11,000 રૂપિયા પ્રતિ હેક્ટરના ધોરણે સહાય મળશે, જ્યારે પિયત પાક ધરાવનાર ખેડૂતો માટે આ રકમ 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર છે। બાગાયતી પાક ધરાવનાર ખેડૂતો માટે 22,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સાથે ઓછા જમીન ધરાવનાર ખેડૂતોને 3,500 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે। આ સહાય પેકેજના કુલ 1,419.62 કરોડ પૈકી 1,097.31 કરોડ રૂપિયાની રકમ SDRF હેઠળ આપવામાં આવશે, જ્યારે રાજ્ય સરકાર તરફથી 322.33 કરોડ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે।
દક્ષિણ ગુજરાતમાં માવઠાએ સૌથી વધુ તારાજી વેરી છે. મોટાભાગના ખેતરોમાં ખેડૂતોની ચાર ચાર માસની મહેનત જમીનદોસ્ત થઈ ગઈ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં ખેતરમાં પાકનો સોથ વળી ગયો છે. દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં 1.80 લાખ હેક્ટરમાં ડાંગરના પાકનું વાવેતર કર્યું. ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે રાખેલો, ત્યારે જ આકાશમાંથી આફત ત્રાટકતા ડાંગરનો પાક ધોવાઈ ગયો, પાણીમાં પલળી ગયો છે. ઉપરાંત સુરત જિલ્લામાં હજારો હેક્ટરમાં થયેલ શેરડીનું વાવેતર પણ નષ્ટ થવાની આરે છે. સામી દિવાળીએ તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થતા ખેડૂતોને થઈ છે સીધી અસર. બજાર પર તેની અસર પણ જોવા મળી. નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ આખું વર્ષ ડાંગરની ખેતીની કમાણી પર જીવતા હોય છે તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાત બ્રેક બાદ આગળ વાત કરીશું પાટણની. પાટણમાં ગત મોડી રાત્રે ખાતરનો કાળો કારોબાર ઝડપાયો, જ્યાં ધાયણોજ નજીક સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો. સબસિડાઇઝ યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગમાં લેવાની બાકીના આધારે રેડ પાડવામાં આવી. નાયબ ખેતી નિયામક અને પોલીસે સંયુક્ત રેડ કરીને જથ્થો ઝડપી લીધો. ક્રિપકો યુરિયાની 80 બેગ અને ટેકનિકલ ગ્રેડ લખેલ 300 બેગ મળી. કુલ 380 બેગ ઝડપાયા. યુરિયા ખાતરનો ગેરકાયદેસર સંગ્રહ કરવામાં 4 જેટલા શખ્સોની સંડોવણી છે. પોલીસે ખાતરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી. પલટી મારેલું ટેકનિકલ ગ્રેડ યુરિયા લખેલી 300 થેલી 45 કિલોની અને 80 થેલી 45 કિલોની ક્રિપકો યુરિયા લખેલી થેલી જપને સદરુ સેમ્પલની ચકાસણી માટે ગાંધીનગર ખાતે ખાતર ચકાસણી પ્રયોગશાળા ખાતે મોકલી આપેલ. ઉત્તર ગુજરાતની અંદર અને પાટણ જિલ્લાની અંદર ખેડૂતોને યુરિયા મળતું નથી અને બીજી બાજુ કાળા બજારવાળા લોકો ખુલ્લેઆમ આટલા મોટા પ્રમાણની અંદર યુરિયા ક્યાંથી લાવ્યા અને એ યુરિયાનો ઉપયોગ ખેડૂતોનું સબસિડીવાળું યુરિયા આ લોકો ક્યાં વાપરવાના હતા એની તપાસ થવી જોઈએ. પાટણના ધાયણોજ નજીક સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી સફેદ ખાતરના કાળો કારોબાર ઝડપાયો છે. દ્રશ્ય બતાવીશ કે મોડી રાત્રે નાયબ નિયામક ખેતીવાડી તેમજ પોલીસ વિભાગને માતમી મળી હતી કે સરકારી નિમકોટેક યુરિયા ખાતરનો ક્યાંક ઔદ્યોગિક એકમ માટે ઉપયોગ લેવામાં આવ્યો છે અને આ ખાતર આઈસર ગાડીમાં ભરીને અન્ય જગ્યાએ પહોંચાડવાની જે બાતમી મળી હતી તેના આધારે રેડ કરવામાં આવી હતી અને સ્થળ પર જ આઈસર ગાડી સહિત યુરિયા ખાતરની 380 જેટલી બોરીઓ ઝડપી અને પાટણ તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી છે. સમગ્ર યુરિયા ખાતરનો સંગ્રહ કરવામાં 4 જેટલા ઈસમોની ક્યાંક સંડોવણી સામે આવી છે, પરંતુ હજુ સુધી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ નથી. કારણ કે જે ખાતર પકડાયું છે તેને સેમ્પલ લેવામાં આવે છે અને અધિકારી દ્વારા સેમ્પલની પૂછકરણ કરીને જ જે સમગ્ર હકીકત એટલે કે પોલીસ મથકે ફરિયાદ આવશે ત્યારબાદ જ ફરિયાદ નોંધાશે. પરંતુ મહત્વનું છે કે એક બાજુ રવિ સિઝન શરૂ થઈ ગઈ છે, ખેડૂતોને પૂરતો ખાતર નથી મળી રહ્યો, ખાતરની અછત સર્જાઈ છે, તેની સામે જ આ રીતે ખાતરનો કારોબાર કરનારા ઈસમો ક્યાંક કાંક મોકરું મેદાન મળ્યો છે. પરંતુ હાલ પોલીસ અને ખેતીવાડી વિભાગને ક્યાંક સફળતા મળી છે અને